ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ધોરાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ. કપાસ, મગફળી સહિતના પાકોને થશે લાભ અને ચોમાસુ પાકના આગોતરા પાકના વાવેતરને લાભ થશે. અને ધારું અમારી જમીન આવેલી છે મોરબી ફરમ પાસે, ને અત્યારે વરસાદ 2-3 દિવસથી આ સારો પડે છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરા પાકને માટે સારું છે. ઓરવીનું વાવેતર કરેલું છે, એમાં બધે બહુ સારું અત્યારે તો છે. પછી આગળ જતા ક્યાં ક્યાં પાકોને લાભ થશે? માંડવી છે, કપાસ છે, જે આગોતરા પાક ઓરવીનું વાવેતર કરેલું છે એ બધાને લાભ થશે. અને બીજા નંબરમાં નવીન વાવણી થાય, જેને પાણી નહોતું એને વાવણી લાયક વરસાદ સારો થઈ ગયેલો છે. હું ધોરાજીનો ખાતેદાર છું. આ વર્ષે જે આગોતરાજીને વાવેતર કરેલા હતા એની પર ટાઈમ ટુ ટાઈમ વરસાદ થઈ ગયેલો છે અને ખેડૂતો ખુશખુશાલ છે. ગયા વર્ષે ઘણા ખેડૂતોએ માવઠા વેઠેલા છે, થયેલ પાક ઉપર વરસાદ થયેલા છે, ઉનાળા પાક ઉપર વરસાદ થયેલા છે ગયા વર્ષે, અને આ વર્ષે જે વાવેતર કરેલું હતું એની ઉપર સારામાં સારો વરસાદ થયેલો છે. ખેડૂતોને ખુશખુશાલ છે. ક્યાં ક્યાં પાકો લાભ થશે? આ વર્ષે ખેડૂતોને મગફળી છે, કપાસ છે, હજી એરંડાનું વાવેતર બાકી છે, મરચી છે, ઘણા પાકો ઉપર સોયાબીન છે, એવા પાક ઘણા પાકો ઉપર ફાયદો રહેશે. કેટલા દિવસથી વરસાદ આવી રહ્યો છે? આ છેલ્લા 3-4 દિવસથી આ સારો એવો વરસાદ આવી રહ્યો છે એટલે પાકને ઘણું સારું છે. ખેડૂતો કેવા ખુશ છે? ખેડૂતો અત્યારે બહુ ખુશ છે.